વિજય રેલી. કાલોલ તાલુકાની પિંગળી જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રવીણસિંહ ચૌહાણની અને સાતમણા તાલુકા પંચાયત ઉમેદવાર મુકેશભાઈ સોલંકીની વિજય રેલીની મુલાકાત લેતા જણાવ્યું કે અહીં તમામ ભારતીય જનતા પાર્ટીના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને રેલીમાં જોડાયેલ તમામ જે લોકો છે એ ભારતીય જનતા પાર્ટીના ભગવાના રંગે રંગાઈ ગયા હતા અને તમામ રસ્તાઓ જે છે એ ધમધમી ઉઠ્યા હતા તથા ગુલાલ ઉડાડી અને ફટાકડા ફોડી તમામ લોકોએ ખુશી વ્યક્ત કરી હતી અને બંને ઉમેદવારોએ પણ તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, ભાવિનભાઈ પરમાર, પંચમહાલ. આજરોજ જે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે તો તેને લઈને તમારું શું કહેવું છે? સાહેબ, અમારું એમ કહેવું છે કે એક તો દિલ્હીની અંદર અમારા નરેન્દ્ર મોદી સાહેબ એ ગુજરાતની અંદર ગોમડે ગોમડે, ઘેર ઘેર અને દરેક મતદાર સુધી એમણે ફાયદો અપાયો છે. કોઈ વચેટીઓ નહીં. અમારા મોદી સાહેબના દરેક ખેડૂતને 2000 રૂપિયા એના ખાતામાં નાખ્યા અને 8 મહિના કોરોના કાળની અંદર અમારી ગુજરાતની જનતાને ઘઉં, ચોખા, ચણા એ ફ્રી ઓફ ચાર્જમાં અમારી રૂપાણી સાહેબની સરકારે આપ્યું છે. બીજું કે અમારા કાલોલના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી સુમનબેન ચૌહાણ એમણે કોઈ પણ મતદારને કોઈ પણ ગામ એવું નથી રાખ્યું કે તે વિકાસથી વંચિત હોય. આ સાહેબ અમારો વિકાસ બોલે છે અને મતદારો અમારી સાથે છે અને મતદારોને એવો જુસ્સો અને જોર છે. કોંગ્રેસ આજે કાલોલ તાલુકો કોંગ્રેસ મુક્ત થઈ ગયો સાહેબ. ખોટા ખોટા પ્રલોભનો આપ્યા અમારી જિલ્લા પંચાયત તો ની અંદર તો એવું દખલગીરી કરેલી કે ન પૂછો વાત. પણ અમારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખભે ખભા મિલાવી અને અમને ખોબે ખોબે મત આપ્યા તે બદલ અમારા પિંગળી જિલ્લા પંચાયત તેમજ કાલોલ તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો હું ખૂબ આભારી છું. શું નામ તમારું? મારું નામ બીડી ગોહિલ. આજરોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર પિંગળી જિલ્લા પંચાયતની અંદર તમારી જંગી બહુમતીથી વિજય થયો છે તો એને લઈને તમારું શું કહેવું છે? આ જીત મારી જીત નથી, ચોઈસ પિંગળીના તમામ મતદાર ભાઈઓ બહેનોની જીત છે અને અમે અત્યાર સુધી જ દરેક પબ્લિકને હાથે રહ્યા છે, વિકાસના કામો ઘણા કર્યા છે. સરકાર તરફથી કોઈ પણ જે પણ યોજનાઓ અમે ઘરે ઘર સુધી પહોંચાડી છે એ આ એનું જ પરિણામ છે અને આ જળહળતો વિજય એ એનું જ પરિણામ છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસના કામોમાં તત્પર રહેશે અને આવનાર સમયમાં પણ તત્પર રહેશે. અમે કાલોલ તાલુકાની તમામ 20 બેઠકો તાલુકા પંચાયતની 20 બેઠકો જીત્યા અને 5-5 જિલ્લા પંચાયત પણ જીત્યા છે. જ્યારે કોંગ્રેસ આજે ખાતું પણ ખોલાવી શકી નહીં એટલે કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. ખોટી ખોટી વાતો કરવાવાળા બધા દબાઈ ગયા છે. વંદે ભારત માતા કી જય. શું નામ તમારું? હું પ્રવીણસિંહ ચૌહાણ, પિંગળી 24 પિંગળીના ઉમેદવાર, વિજેતા ઉમેદવાર.